પેલા મોખારબેન જોઈ લઈએ ને બધાને ઘણા દી મળ્યા છે ગઈકાલ સાંજે જમતા હતા ખીચડી ખાતો હતો ખીજડી ખાઉં છું બીજું કંઈ ન ખાતો ખીચડી ખાવાનું હોય ને ખીચડી જેવું કોઈ સુખ નથી અત્યારે હમણાં હું એક સાયન્સનું પેપર વાંચતો હતો અત્યારે પ્રૂવ થયું કે દાળ ભાત જેવી દુનિયામાં પૂરક કોઈ રસોઈ જ નથી જે આપણે ભારતની સંસ્કૃતિ અને મગની ખીચડી હોય ને કે તુવેરની એટલે કઠોળ અને ચોખા એનાથી પર્યાપ્ત કોઈ ભોજન જગતમાં નથી અને જે વાસ્તવિકમાં જો આપણા ગઈઢિયાઓ આવે છે ને અહીંયા એ બહુ મજબૂત હોય છે ખરું ને રોટલા પચાઈ જાણ્યા હોય ને પાણી વાળ્યા હોય ખેતરામાં ધોરિયા હરખા કર્યા હોય ગદરામાં ઢીચણ હમણાં હાલતે હાલતે જતા હોય એને કંઈ થવાનું નથી આપણા બધાને ટાંટિયા ખરી પડવાના છે હા હકીકતમાં વેલ્ડિંગ કરાવવા પડે અહીંયા વેલ્ડિંગ કરાવવા પડે એક જણે તો ત્રણ વખત વેલ્ડિંગ કરાયું ત્રણ વખત બદલાયું બોલો પછી છે એટલે ડોક્ટર કંટાળી ગયો ભાઈ તું બદલાવા ના આવીશ જો ભગવાનની કૃપા છે ગઈકાલે જમવા બેઠા હતા વાત એ હતી એટલે પછી બાપજી વાતમાંથી વાત કરી મને કે ક્યાં જવાના કાલે મેં કહ્યું દેવડિયા ભાઈ તમારો જૂનો ઇતિહાસ કાઢ્યો મેં કહ્યું મને ખ્યાલ છે એટલે પછી એમને બધી વાતો જૂની કાઢી જૂની જૂની વાતો કરતા હતા અને દેવડિયાને બહુ યાદ કર્યું બાપજીએ બાપજી કે ત્યાં માણકી ઘોડીના વંશને સાચવવામાં દેવડિયાનો જ હાથ છે એટલે પછી બાપજીને મેં કીધું મેં કીધું શતાબ્દી ઓગણીસો ને એક્યાસીમાં હતી ત્યારે હું ગૌશાળામાં ત્યાં ઘોડસાર બનાવી હતી ત્યાં ઘણે ગયો હતો દર્શન કરવા મને કે તમે બહુ યાદ રાખો છો આ એ મને કહે છે મેં યાદ રાખવા જેવું યાદ રાખીએ છે બાકી ભૂલી જવાય છે બહુ યાદ રાખવાની જરૂર નથી બહુ ભૂલવાની જરૂર નથી ભગવાન કરે એટલું કરવાનું અને બાપજી બહુ જૂની જુદી વાતો યાદ કરી આપણે ભાગ્યશાળી છે કે આવા પ્રસાદીના ગામમાં આપણને જન્મ મળ્યો છે ક્યાં મળે છે આપણો જોડાણ ભગવાન સાથેનું છે આપણો ઇતિહાસમાં આપણા પરિવારોના નામ ભગવાન સાથે જોડાય એનાથી વધારે પ્રાપ્તિ શું છે આપણે જેની માળા કરીએ છીએ એ સામે ચાલીને આપણા ગામમાં આવ્યા આનાથી વધારે શું જોઈએ આ વાસ્તવિકતા છે ને વાસ્તવિકતા છે કે નહીં અને મને તો વિચાર આવ્યો હતો એ કે મેં કહ્યું પ્રસાદીના જેટલા ગામડાઓ હોય ને એની ઝાલાવાડમાં એક છત્રી કરી યાદી કરી નાખો એ ત્યાં બધાએ જાત્રાએ ત્યાં જ જવું જાનતા રખડવા ના જવું આપણા ગામમાં ધામ છે એ આપણને ખબર નથી છે આપણા પાસે ભગવાન છે આપણને ખબર નથી હું વાસ્તવિકમાં કહું છે જ ઓછો જો છોકરા આવે છે ગઈકાલે મને એક ફોન આવ્યો કે બ્રિટનમાંથી કોઈ પ્રોફેસર આવ્યા છે યુકેમાં કોઈ મોટી યુનિવર્સિટીના પછી કે તમને મળવા માગે છે મેં કહ્યું સારું મેં શું લેવાનું એટલે કે કે બહુ મોટું રિસર્ચ કરે છે આપણા ને ફિલોસોફીનું મેં કહ્યું સારું પછી તો મને કે એ બહુ મોટા મોટા માણસો જે આપણા ભારતના મોટા ઉદ્યોગપતિના આવાન તેવા છે ને એને આપણા ભારતીય સંસ્કૃતિનો મહિમા શીખવાડશે કે બહારથી આઈન શીખવાડશે તારે મને ભાન સભાનતા વિચાર આવ્યો મેં એવું તકલીફ એ છે કે આપણે ભૂલી જઈએ કોક આઈન કહી જાય ને કે તમારો પ્રાંત બહુ સારો છે તારે યાદ આવે કે આ પ્રાંત હારો છે સાચી વાત છે કે નહીં મારા જેવું આવીને વખાણ કરી જાય કે આ દેવડિયા અમે જ્યારે નીકળીએ ત્યારે યાદ કરીએ અહીંયા હાઈવે તો તમને એમ થાય કે એમ મારાથી યાદ કરે કેમ હમણાં ઓલા હરિભગત છે કેનેડામાં છે અમારા પછી બીજા બધા હરિભક્તો દૂર દૂર ગામોમાં વસ્યા છે પણ દેવડિયા ખમતીધર ગામ છે કારણ કે ભગવાનનો હાથ એના ઉપર પડેલો છે આજે એ સંસ્કાર એની સંપત્તિ આપણે જાળવી રાખવાની છે પરંપરા જાળવી રાખવાની છે એ જ આપણી મૂડી છે એ જ આપણું સર્વસ્વ છે છોકરાઓ નાના નાના આવતા હતા ને ગમે કહ્યું કેવા સરસ રૂડા રૂપાળા આવે છે એ હોંશે હોંશે આવતા ગભરાતા નહોતા આપણને ગમે આજે તમે તમારા દીકરા દીકરીઓમાં સંસ્કાર એવા આપ્યા હોય જેથી કરીને એને અજાણ્યું નથી લાગતું સત્સંગમાં ને તો અઘરું છે ક્યાંક જઈને મૂકી દો ને અને આપણી પરંપરા તો હજુ કંઈક નવીન જ છે જુદી જ છે દુનિયામાં ગમે તે મંદિરમાં જાઓ હમણાં હમણાં મહંત સ્વામી વાત કરીને મર્યાદાની એ બહુ સરસ વાત છે ગમે તે મંદિરમાં જાઓ હારા મારું બન્યું હોય હમણાં જ બન્યું હોય ચલો ને બહુ જાડું હોય ને બહુ મોટું હોય પણ તમે સુખેથી દર્શન ક્યારે કર્યા હશે ધકો ના માર્યો હોય ને કોણી ના મારી હોય તારે દર્શન કર્યા હોય એવી જગ્યા તમે ખોડો આ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય તો હું માની લઉં અને એમાં મર્યાદાનું ઉલ્લંઘન ન થતું હોય ભાઈઓ સુખેથી દર્શન કરી શકે ભાઈઓ સુખેથી દર્શન કરી શકે આ વસ્તુ અપ્રાપ્ય છે વાસ્તવિકતા છે કે નથી બોલો તમે ક્યાં હશો કોઈક જગ્યાએ ક્યાંય જાત્રાએ લોકો ઝપાટી મારે કોઈ આ કરે ને કોઈ આપણને થોડુંક અજૂકતું લાગે કેમ કે આપણે ટેવાઈ ગયા છીએ આપણા મંદિરોમાં રાતોધી રાતો કોઈ ઊભા ના કરે તમને ભગવાનનું ભજન કરવાનું આ સુખ છે અને એ પરંપરા આપણને મળી છે અને આપણે જાળવી રાખવા આજે માણકીની પરંપરા આપણા ગામમાંથી મને ખબર છે મેં જ તમને નામ દીધું હતું પમાનું તો એના પરિવારે જાળવી રાખી અને પ્રયત્ન કર્યો શું બોલો બોલો વલ્લભ સ્વામી ને વલ્લભ સ્વામી હતા તમે એક્યાસીમાં આપણે ગયા હતા તારે ભેગા હતા એ યાદ છે હા રે 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 પણ ભગવાનની ઈચ્છા ઉપર હોય ને આપણે શું કરીએ બહુ ઈચ્છા હતી સંતો હરિભક્તો વડીલ સંતો પણ આ યાદ રાખવું ને એ મોટી વાત છે આપણા ગામમાં મહારાજ યાદ આયા છે એ યાદ રાખવું સ્મૃતિ રાખવી ન જવું બીજું બધું ભૂલવું પણ આપણે મળ્યું છે એ ભૂલાય નહીં અગત્યની વસ્તુઓ છે બાકી તો દુનિયામાં બધું આવે છે ને જાય છે બધું આવે છે ને જાય છે ભગવાન એક યથાવત છે ભગવાન ચાલો એટલે બધું આવી ગયું છે આજે આનંદ થયો જો આપણા ગામમાં બહેનોના મંદિરોનું નવનિર્માણ થયું હમણાં અમને કીધું ને કે બહેનોની સંખ્યા વધારે છે તો એ સંખ્યા હોય જ છે મેં તો કેટલી હજારો વખતે કીધું છે કે બહેનો થકી જ મંદિરો થયા છે આપણા સંપ્રદાયની અંદર અને બહેનોની પ્રેરણાથી આઠ મંદિર થયા છે નવમું મંદિર અમદાવાદનું પહેલું મંદિર અંગ્રેજોએ મહારાજને કહ્યું બાકી બીજા બધામાં બહેનોનો હાથ છે આપણે ભાગ્યશાળી છીએ એ મહારાજ આપણને મળ્યા છે અને એના માટે થઈને આપણે સુખીયા છે દુખ્યો દેખી ના ખએ દયા આણી રે અતિ આકડા થાય અંધ ધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ હવે વિચાર કરો કે આટલા જ શબ્દ રોજ ગઈએ છે ને આમ હળંગ જવા જ દઈએ છે ફૂલ સ્પીડમાં જે જે નિત નિયમ કરતા હોય એ હવે ઘસાઈ ગયો છે દુખ્યો હવે ઠેઠ છે ગામ ગામઠી શબ્દો છે દુખ્યો દેખી ન ખમાય આ બધા વજનદાર શબ્દો છે ખમાય બહુ અઘરું છે સહન કરવાને ખમવાનું બહુ જુદું કહેવાય છે આ શબ્દો નિસરી ગયા હવે નીકળી ગયા હવે બધા જુદા જુદા આવે છે હવે વોટ્સએપના શબ્દો આવે હા લખવાના દયા રે અતિ આકડા થાય અતિ આકડા મેં ઘણી વખત કીધું જો આકડા ક્યારે થયા છે એટલે તમે તમારામાંથી કોઈ આંકડું થયું છે થયું છે કોઈ હરતા ચલતા નથી આંકડા થયા છો કોક દી કોકની ઉધારી બાકી હોય તો એ આંકડો થાય એ આંકડો ના કહેવાય ખીજાયેલો કહેવાય જ્યારે રહેવાય નહીં ને સહેવાય નહીં કહેવાય નહીં અને મૂંગાય ન રહેવાય શું કરવું સમજણ ન પડે એ દુવિધાનું આખું જે પર્યાય છે એ આંકડા છે અતિ આંકડા થાય હવે મહારાજ અતિ આંકડા થતા હતા બોલો તમારા મારા માટે આપણા સુખને અર્થે અતિ આંકડા થાય પછી શું કરે મહારાજ અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે મહારાજ આકડા તો થતા હતા આ તો બે લીટી છે ખાલી બે લીટી છે અને કઈ સંસ્કૃત નથી આપીને દુઃખ ટાળે ટાળ્યા પછી કરુણા દ્રષ્ટિ રે એક વિશેષણ મહારાજને આપ્યું હવે આ બે લીટીમાં કેટલું આવી જાય છે તમે વિચાર કરો કે આવી ગદ્યને પદ્યની શાસ્ત્રો જે આખા જગતમાં નથી આપણને મળેલા છે આ બ્રહ્માન સ્વામી નિષ્કુરાંદ સ્વામી નિત્યાન સ્વામી પ્રેમાનંદ સ્વામી કેટલા સંતો આખી પોતાની જાયદાદો આપી દીધી આપણને એ જાયદાદ કોઈ પૈસાની નથી એ જાયદાદ ભગવાનની હતી ભગવાન સમજવાની હતી સમજાવવાની હતી આ શાસ્ત્ર વાંચે છે સંતો કે કીર્તન ગાતા હોઈએ આપણે એ જાયદા જ છે આપણી એ મિલકત છે આપણી જો એક રત્ન એમાંથી નીકળી જાય ને આપણા જીવનની અંદર ઉતરી જાય આપણું કામ થઈ જાય છે અને એવો મોટો ભગવાન આપણને મળ્યો છે કે એ વસ્તુ એની કોઈ આપણા શબ્દોમાં વણવાની તાકાત નથી મને નથી ને તમને નથી જ્યાં ઋષિ મુનિઓ હતી અતિ કરીને મૂકી દીધું હોય એવા તો ભગવાન છે એ ભગવાન આપણને મળ્યા છે તો આપણે ખૂબ ભાગ્યશાળી છે બસ આવાને આવા તમે રહેજો અને સુખેથી ભજન કરજો મર્યાદામાં રહીને આનંદમાં રહીને એ મોજ કરવી એવું હું માનું છું આ જગતમાં આટલું બધું મળ્યા પછી શું કરવું એ પ્રશ્ન છે પણ હા આપણે આપણા જન્મભૂમિ માટે આપણા સંપ્રદાય માટે આપણા હરિભક્તો માટે સંતો હરિભક્તો જે પણ હોય બહેનો ભાઈઓમાં સાંખ્યોગી હોય કે સંતો હોય કે આપણા રસપ્રદ હરિભક્તો છે એના પ્રત્યે મમત્વ રાખવાનું બસ આ મારું છે એટલે આવીને બેઠા છો તમે નહીં તો ના આવીને બેહો આજે છે તમને મમત્વ અને એ મમત્વ જળવાઈ રહે અને આપણી ભવિષ્યની પેઢીમાં એ સચવાઈને આગળ વધતું રહે એવા પુરુષ પ્રયત્ન આપણે કરવાના એ જ આપણે કરવાનું છે આજે ખૂબ આનંદ થયો તમે દરેક હરિભક્તો અને દરેક નાના મોટા હરિભક્તો દૂરથી આવ્યા નજીકથી આવ્યા અને બધા સંતો અહીંયા આવ્યા ભક્તિરે સ્વામી આયોજન કર્યું ભક્તિરે સ્વામી કે માળાઓ છે ફેરો નહીં પૂજા અડધી કરજો નહીં મેં કે પૂજા અડધી કોણ કરે છે પણ વિચાર આવ્યો મેં પંદર પચીસ મિનિટ પૂજા થાય તો ભગવાન હેઠે આવે લિફ્ટમાં બોલો હાજુ પચીસ મિનિટ પૂજા તો થતી હશે એક મિનિટ માંડ થતી નહીં હોય આમ એક 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 જ ધારે ભગવાનનું સ્મરણ થાય જો એક મિનિટ સોળ સેકન્ડ સાઠ સેકન્ડ સુધી તો તો વર્લ્ડ રેકોર્ડ તૂટી જાય તૂટે કે નહીં આપણે તો પાસરવામાં હંકેલવામાંથી જ ઊંચા આવતા નથી વાસ્તવિકતા છે એમાં બધો ટાઈમ જતો રહે પણ જે થાય ને ભગવાનના અર્થે થવું જોઈએ આજે ભક્તિ સ્વામી એટલે આ બધા સંતો તમે બધા હરિભક્તો જે સેવા કરો છો દેવના થઈને સેવા કરતા રહેજો ભગવાનને અર્થે ભગવાન છે તો આપણે છીએ અને ભગવાનના અર્થે જેટલું થાય એટલું સાચું છે તો આજે છેવાડાનું ગામ છે અને તમે જે રીતે સત્સંગ જાળવી રાખ્યો હશે મને તો એટલું ગર્વ છે હું આવતો હતો ને પહેલાં જ્યારે બાપજીના મોઢે તમારા ગામનું નામ યાદ આવ્યું ને મેં કહ્યું તમારો જ દાડો સારો થઈ ગયો આજે મેં કહ્યું મારું જવાનું સાર્થક થઈ ગયું મને આવવાનો ગર્વ થતો હોય એટલે આવવાનો ગર્વ તો થતો હતો પ્રસાદીનું છે બધી રીતે બાપજીએ કીધું ને કે આ આવે એટલે યાદ આવ્યું પાછું બધું ફરી ફરીને એટલે જ્યાં આટલા સ્મરણમાં આટલી તમારી ભરી તમારા ગામનું તમારા પરિવારનું આપણા પરિવારોનું આપણા સત્સંગનું જો એવા મોટા પુરુષો નામ યાદ રાખતા હોય તો એ બહુ મોટી વાત છે વાસ્તવિકતા કહું છું હું ખોટું નથી કરતો તમને વખાણ કરવા નથી કહેતો પણ આપણે શું કરવાનું તો કોક આપણે વખાણ કરે શું કરવાનું કોક આપણે વખાણ કરે ને તો શું કરવું આપણે આપણે એવા પાત્ર બનવાનું આપણે બીજું કંઈ નહીં કરવાનું આપણે એવી લાયકાત ધરાવવાની કે આપણે હંમેશા એના સ્મરણમાં રહીએ આપણે હંમેશા આ સંપ્રદાય આ મહારાજના મણકામાં રહીએ એવી આપણે પાત્રતા છે અને કેળવતા રહેવાનું છે અને એ પરંપરાગત આપણને ચાલુ રહે એવા પ્રયત્ન કરવાના છે તો આપ સૌ હરિભક્તો ખૂબ જેની સેવા કરી જે અહીંયા આવ્યા છો દરેક હરિભક્તો ઉપર ભગવાન ખૂબ રૂઢ આશીર્વાદ પાઠવે દરેક રીતે આપ સૌને ખૂબ સુખિયા કરે અને વસંત પંચમીએ વહેલાં વહેલા આવો મળીએ અને તમારે દર્શન કરીએ ભગવાન ભેગા બસ એ જ ભગવાન તમને સૂક્યા કરે એ નદીના ચરણોમાં પ્રાર્થના